નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિતમાં પ્રકરણ 12 જેમાં 7/12.1 નો 12માં નંબરના દાખલાથી આપણે શરૂઆત કરીશું. તો 7/12.1 જેમાં દાખલા નંબર 12 જેમાં આપ્યું છે 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા. 1 ડઝન પેનની કિંમત 180 રૂપિયા આપે છે અને 8 બોલ પેનની કિંમત 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા આપે છે. તો અહીંયા કહ્યું છે આપણને પેન અને બોલ પેનનો ગુણોત્તર શોધો. પેનનો અને બોલ પેનનો ગુણોત્તર શોધવાનો કયો છે? તો અહીંયા એક ડઝન પેન આપે છે, તો ડઝન પેનની કિંમત 180 રૂપિયા આપે છે અને અહીંયા 8 બોલ પેનની કિંમત આપે છે. તો બંને સરખા હોવા જોઈએ. તો એક બોલ પેન માટે આપણે કિંમત શોધીશું. તો અહીંયા 180 કરું છે તો ડઝન એટલે કેટલા થાય? 12 થાય. તો 12 બોલ પેનની કિંમત આપણને 180 રૂપિયા આપે છે. તો અહીંયા લખીશું આપણે 12 બોલ પેનની કિંમત, સોરી 12 પેન છે, 12 પેનની કિંમત કેટલી આપી છે? 180 રૂપિયા આપી છે. તો આપણે એક પેનની કિંમત શોધવાની છે. તો એક પેનની કિંમત કેટલી? તો 180 ભાગ્યા 12. તો અહીંયા જોઈશું આપણે 6 × 18 × 0 છે એટલે 10 રૂપિયા અને 6 × 12 તો 6 જતા રહ્યા, 2 × 5 = 10. તો કેટલા રૂપિયા થયા? 15 રૂપિયા. તો અહીંયા આપણે એક પેનની કિંમત આપણે શોધી, તો કે લખીશું એક પેનની કિંમત, એક પેનની કિંમત 15 રૂપિયા. હવે એમાં અહીંયા જોઈએ 8 બોલ પેનની કિંમત શોધવાની છે. અહીંયા 8 બોલ પેનની આપી છે, એક બોલ પેનની શોધવાની છે. તો અહીંયા લખીશું 8 બોલ પેનની કિંમત, 8 બોલ પેનની કિંમત કેટલી આપી છે? 56 રૂપિયા. તો એક બોલ પેનની શોધવાની છે. તો એક બોલ પેનની કિંમત બરાબર ડાયરેક્ટ આપવાનો 56 × 3 રાશિ મૂકવાની છે. 56 × 1/8, તો 8 × 56, તો 7 × 1 કેટલા આવશે? 7 રૂપિયા. બરાબર. તો અહીંયા એક બોલપેનની કિંમત, એક બોલપેનની કિંમત કેટલા રૂપિયા મળી? 7 રૂપિયા. હવે આપણે ગુણોત્તર શોધી શકીએ. તો અહીંયા ગુણોત્તર કોનો શોધવાનો છે? પેન અને બોલપેનની કિંમતનો શોધવાનો છે. તો અહીંયા લખીશું ગુણોત્તર બરાબર પેનની કિંમત ભાગ્યા બોલપેનની કિંમત. તો પેનની કિંમત કેટલી છે? 15 રૂપિયા અને બોલપેનની 7 રૂપિયા. હવે 15 એવી સંખ્યા છે, 15 × 5 ગુણ્યા 3 થશે, પણ 7 એવી સંખ્યા છે જેના અવયવ પડતા નથી એટલે એકબીજાનો કશું હોતું નથી, માટે જવાબ આપણો આવશે સીધો 15 × 7. બરાબર. હવે જોઈએ આપણે 13માં નંબરનો દાખલો. દાખલા નંબર 13 જેમાં કોષ્ટક આપેલું છે, આપેલું વિધાન વિચારો. એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનું ગુણોત્તર 2:5 છે. તો હલની આપેલી પહોળાઈ અને લંબાઈના આધારે કોષ્ટકનું ગુણ કરો. તો અહીંયા કોષ્ટક ગુણ કરવાનું છે. સભાખંડની પહોળાઈ આપે છે, સભાખંડની ઉપર પહોળાઈ આપે છે, પહોળાઈ અને નીચે આપે છે સભાખંડની લંબાઈ. આ રીતનું એક કોષ્ટક આપેલું છે જેમાં કિંમતો આપેલી છે. અમુક ખાના ખાલી આપ્યા છે, જે ખાના આપણે પૂરવાના છે એના આધારે. તો અહીંયા 10 આપ્યા છે, અહીંયા 25 આપ્યા છે, નીચે 50 આપ્યા છે. આ ખાનું ખાલી આપેલું છે અને અહીંયા ઉપર 40 આપ્યા છે, નીચે ખાનું ખાલી. તો આ બે ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. તો અહીંયા જોઈએ તો આ કોષ્ટક ઉપરથી આપણને ખબર પડે કે અહીંયા 25 ના કેટલા કર્યા?
દાખલા નંબર 14 જેમાં સીધા અને સંગીતા વચ્ચે 20 પેન 3:2 ના ગુણોત્તરમાં વહેંચો કુલ પેન કેટલી આપી છે 20 કુલ પેન 20 આપી છે હવે સીધા અને સંગીતા વચ્ચે વહેંચવાની છે તો સીધા અને સંગીતા નું ગુણોત્તર કેટલો આપ્યો છે 3:2 આપ્યો છે હવે તમારે વહેંચવાની છે કે કોના ભાગમાં કેટલા પેન અહીંયા દાખલા નંબર 14 માં કુલ પેન 20 છે અને શીલા અને સંગીતા વચ્ચેનો ગુણોત્તર 3:2 છે તો એમાં આપણે પહેલા તો કુલ ગુણોત્તર કરીએ કુલ સંખ્યા કેટલી છે ગુણોત્તરની સંખ્યા 3 હવે આપણે શીલા અને સંગીતા વચ્ચેનો ગુણોત્તર કુલ કેટલો થયો 5 થયો તો અહીંયા શીલાની સંખ્યા જોઈએ શીલાને મળતી પેન તો શીલાને મળતી પેનમાં અહીંયા જો શીલાને કેટલા શીલાને અને સંગીતાના વચ્ચેનો ગુણોત્તર 3:2 છે તો શીલા માટે કઈ સંખ્યા આવશે 3 અને કુલ સંખ્યા છે 5 તો 3/5 અને પેન કેટલી છે 20 છે તો 5 6 20 હવે સંગીતા માટે જોઈએ સંગીતાને મળતી પેન તો સંગીતા માટે ગુણોત્તર કયો બનશે જો કુલ કેટલી છે 5 પેન છે ગુણોત્તર કેટલો છે 5 અને શીલા માટે અહીંયા ગુણોત્તરમાં 2 લીધેલા છે અને કુલ પેનની સંખ્યા 20 છે તો આ ગુણોત્તર પ્રમાણે સંગીતાને મળતી 5 6 20 અને 4 2 8 પેન તો અહીંયા જુઓ તો 12 પેન અને 8 પેન તો 12 અને 8 કુલ 20 પેન થઈ ગઈ અને અહીંયા શીલાને મળતી પેનની સંખ્યા કેટલી થશે 12 અને સંગીતાને મળતી પેનની સંખ્યા 8 થશે બરાબર તો આ હવે 14માં નંબર આવો હવે જોઈએ આપણે દાખલા નંબર 15 અને
કેટલી લખશું
હવે છેલ્લો ડી નંબર દાખલો જોઈએ આપણે પિતા 20 વર્ષના હતા પિતા 30 વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રનો પુત્રની ઉંમરનો ગુણોત્તર પુત્રની ઉંમરનો ગુણોત્તર અહીંયા કહ્યું છે પિતા કેટલા વર્ષના લીધા છે 30 વર્ષના હતા અહીંયા હાલની ઉંમર પિતા કેટલી આપી છે 42 વર્ષ આપી છે તો પિતાની ઉંમર 33 વર્ષ તો પુત્રની ઉંમર આપણે શોધવી પડશે તો પુત્રની ઉંમર તો અહીંયા જો 42 વર્ષ હતા એમાંથી કેટલા બાદ કર્યા 30 આયા તો 12 બાદ કર્યા તો આપણે જે પુત્રની હાલની ઉંમર હતી એમાં પણ આપણે 12 બાદ કરવા પડે તો પુત્રની ઉંમર 30 વર્ષ પહેલા લખી દઈએ આપણે અહીંયા સોરી સીધી ડાયરેક્ટ લખી દઈએ ચલો પુત્રની ઉંમર બરાબર 14 ઓછા 12 એટલે કેટલા વર્ષ હશે જ્યારે પિતા 30 વર્ષના હતા ત્યારે પુત્રની ઉંમર કેટલા વર્ષની હતી 2 વર્ષની હતી હવે એમનો ગુણોત્તર શોધવાનો કયો છે તો ગુણોત્તર બરાબર પહેલા પિતા છે એટલે લખીશું પિતાની ઉંમર ભાગ્યા પુત્રની ઉંમર તો પિતાની ઉંમર કેટલા વર્ષ છે 30 વર્ષ અને પુત્રની ઉંમર આપણને કેટલા વર્ષ મળી 2 વર્ષ તો અહીંયા 15 ગુણે 30 થાય એટલે કે 15 ભાગ્યા 1 એનો જેમમાં